नमस्कार विद्यार्थी मित्रों, हूँ हेन्सी बोया। स्वागत है आपनों माँ आशापुरा विद्या संकुलना ऑनलाइन ग्रुप में। आज आप धोरण 10 गणित में प्रकरण नंबर 5 समांतर श्रेणी दाखला करीशू। तो विद्यार्थी मित्रों, आगळना वीडियो में आप स्वाध्याय 5.1 दाखला कर्या था। आज आप स्वाध्याय 5.2 दाखला करीशू। तो दाखला नंबर 1, नीचेना कोष्टक में समांतर श्रेणी प्रथम पद ए, सामान्य तफावत डी अने एनमु पद ए एन छे, तो खाली जगह पूरो। हवे आगळना वीडियो में जे आपणे दाखला कर्या एमां शुं हतुं, प्रथम पद शोधो अने सामान्य तफावत एटले के ए अने डी शोधवानुं हतुं। ज्यारे आ दाखला में तो एन छे अने ए एन एटले के एनमु पद, समांतर श्रेणीनुं कोई पद शोधवुं होय तो एना माटेनुं सूत्र पहले जोई लईए अने पछी एना उपरथी आपणे दाखला करता आवशुं। तो समांतर श्रेणीनुं एनमु पद ए एन बराबर ए प्लस एन माइनस वन कौंसमां एन माइनस वन गुण्या डी, ज्यां ए बराबर प्रथम पद अने डी बराबर सामान्य तफावत। हवे जे एन छे ई छे पद, समांतर श्रेणीमां कोईपण पद आपणने शोधवानुं होय तो ई कयुं थशे, आपणुं एन। चलो समझाई गयुं। हवे आ सूत्रने आधारे ज बधा दाखला थशे, तो चलो आपणे करता आवीए। अहीं આગળ મેં કોષ્ટક દોર્યું નથી, પરંતુ આપણા દાખલા માટે જે જરૂરી માહિતી છે એ બધી લખી રાખી છે। ચલો દાખલા નંબર 1, એ બરાબર 7, ડી બરાબર 3, એન બરાબર 8 અને એ એન શોધવાનું છે। તો એ જે આપણું સૂત્ર હતું એ પહેલે મૂકી દેશું। એ એન બરાબર એ પ્લસ કૌંસમાં એન માઇનસ વન ગુણ્યા ડી। હવે એ એન છે એટલે કે એન બરાબર 8 આપેલું છે, તો એ એન આપણું થશે 8 બરાબર 7 વત્તા, એ બરાબર 7 છે એટલે એની જગ્યાએ 7, એન છે 8 એટલે કૌંસમાં 8 માઇનસ 1 અને ડી આપેલું છે 3। હવે 8માંથી 1 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 7, અને કૌંસ હું છોડી દઉં તો 7 તેરી 21 એટલે 7 વત્તા 21 બરાબર 28 એટલે એ એન બરાબર કેટલા મળે આપણને? હં, 28। સરસ, ચલો હવે દાખલા નંબર 2, એ બરાબર માઇનસ 18, એન બરાબર 10, એ એન બરાબર એ 10 બરાબર 0 ડી, તો અહીંયા આપણને ડી શોધવાનું છે, ડી બરાબર કેટલા? તો એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ગુણ્યા ડી, જે આપણું સૂત્ર છે તે મૂકી દેશું। પછી બધી જેટલી ઉપર કિંમત આપેલી છે એ બધી મૂકી દેશું, તો 0 બરાબર માઇનસ 18 વત્તા કૌંસમાં 10 માઇનસ 1 ગુણ્યા ડી, ડીની કિંમત આપણને શોધવાની છે। ડી અહીંયા બાદબાકીમાં છે, સામેની બાજુ જશે તો સરવાળો થઈ જશે, અને 10માંથી 1 જાય એટલે 9, અને કૌંસ હું છોડી દઉં તો 9 ડી એટલે મને મળશે 18 બરાબર 9 ડી। 9 છે એ ડી સાથે ગુણાકારમાં છે, જો હું સામેની બાજુ લઈ જાઉં તો એ ભાગાકારમાં આવી જશે, એટલે આપણને મળશે 18 ભાગ્યા 9 બરાબર ડી, એટલે કે 9 દુ 18 એટલે ડી બરાબર કેટલા મળે આપણને? 2। હં, સરસ, ચલો હવે દાખલા નંબર 3, ડી બરાબર માઇનસ 3, એન બરાબર 18, એ એન બરાબર માઇનસ 5। અહીંયા આપણને એ શોધવાનું છે, તો પહેલે સૂત્ર મૂકી દઈએ। ચલો મૂકી દો તમારી નોટના સાથે સાથે, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી, બધી કિંમત આપેલી છે એ મૂકી દેશું, એટલે માઇનસ 5 બરાબર એ વત્તા 18 માઇનસ 1 અને માઇનસ 3, ડીની કિંમત અહીંયા માઇનસ 3 છે એટલે 3ને આપણે માઇનસ 3 વડે દર્શાવીશું। હવે માઇનસ 5, હવે 18માંથી 1 જાય તો 17, અને 17 તેરી 51, 51 કેવા આવશે? અહીંયા જો વત્તા છે, એ 18 આગળ જે કૌંસ છે ત્યાં વત્તા છે, અને 3 છે એ ઓછા, એટલે ઓછે વત્તે ઓછા એટલે 51 કેવા મળશે આપણને? માઇનસ। સરસ, હવે 51ને હું બરાબરની ઓબાજુ લઈ જાઉં તો શું થઈ જશે? હા, પ્લસ, એટલે એ બરાબર 51 ઓછા 5, તો આપણને એ કેટલા મળ્યા?
46। हाँ सरस। चलो हवे दाखला नंबर एक में टोटल 5 छे, मैं 3 कराव्या, बाकीना 2 छे सेम एना जेवा ज छे अने तमाराथी थई जशे, प्रयत्न करजो विद्यार्थी मित्रों। चलो हवे दाखला नंबर 2, नीचेनामांथी साचो जवाब शोधो अने चकासो। हवे आमां 2 दाखला छे तो एक मैं करायो छे, एक एना जेवुं ज छे। चलो एक जोई लईए, पहेलो दाखलो जोई लईए। समांतर श्रेणी 10, 7, 4 નું 30મું પદ ખાલી જગ્યા છે, વિકલ્પ આપેલા છે। ચલો હવે દાખલો જોઈ લઈએ તો એ બરાબર 10, ડી બરાબર 7, પહેલે ડી અહીંયા આપેલું નથી તો આપણને શોધવું પડશે, તો ડી કઈ રીતે શોધશું, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશું, એટલે કે 7 - 10। હવે 10 મોટા છે તો 10માંથી 7 જાય તો કેટલા વધે, 3, 10 મોટા છે એટલે 3 કેવા મળશે આપણને, માઇનસ, એટલે ડી બરાબર -3 અને એન બરાબર 30, એનમું પદ ખાલી જગ્યા છે એટલે એન બરાબર 30। હવે જે આપણું સૂત્ર છે એ મૂકી દઈએ, એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ગુણ્યા ડી। હવે એ બરાબર 30 બરાબર એ છે આપણી પાસે 10 વત્તા 30 ઓછા 1 અને ડી છે -3। હવે 10 એમ જ રહેશે, હવે અહીંયા આગળ જોઈ લઈએ, 30માંથી 1 જાય તો કેટલા બચે, 29, 29 ગુણ્યા 3 એટલે કેટલા મળ્યા, 87। હવે અહીંયા 87 ઓછા છે અને 10 છે એ વત્તા, એટલે 87માંથી 10 જાય તો કેટલા બચે, 77। સરસ, એટલે આપણી પાસે જવાબ કયું આવશે, સી -77। ચલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 3, નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો। હવે જે આપણે આગળ કર્યા એવા જ દાખલા છે, આખા સ્વાધ્યાયમાં આ જ સૂત્રનો ઉપયોગ થશે, એટલે આમ તો દાખલા સહેલા જ છે તોય પણ આપણે કરતા જઈએ અને જોતા જઈએ। દાખલા નંબર 3માં પહેલો દાખલો, 2 ખાલી જગ્યા અને 26, પહેલું અને ત્રીજું પદ આપેલું છે, આના ઉપરથી આપણને બીજું પદ શોધવાનું છે, એટલે કે એ બરાબર 2 અને ત્રીજું પદ એ વત્તા 2D બરાબર 26। જે આપણે વ્યાપક સ્વરૂપ છે એ યાદ કરો તો ત્રીજા પદમાં કહ્યું હતું એ વત્તા 2D 2 ગુણ્યા D, એટલે એ આપણું કયું પદ થશે, ત્રીજું પદ, એ કેટલા છે, 26 આપેલા છે। હવે એ બરાબર 2 ને હું સમીકરણ નંબર 1 આપું અને એ વત્તા 2D બરાબર 26ને હું સમીકરણ નંબર 2 આપું, તો સમીકરણ 2માંથી 1 બાદ કરતા હું બાદ કરીશ તો 1 એ છે શું થઈ જશે, વત્તા ઓછા ઓછા એટલે બંને શું થઈ જશે, ઓછા, 2D છે એ એમ જ મળશે આપણને અને 26માંથી 2 જાય તો 24, એટલે D બરાબર કેટલા મળે આપણને, 12, 24/2, 12 × 24 એટલે D બરાબર 2। હવે આપણને બીજું પદ શોધવાનું છે, તો બીજું પદ કયું હશે, એ વત્તા ડી, એટલે 2 વત્તા 12, ડીની કિંમત જે આપણે હમણાં મળી એ આપણે અહીંયા મૂકી દેશું, એટલે 12 ને 2 કેટલા થશે, 14। તો આમ ખાલી ખાનામાં સંખ્યા મૂકતા 14 મળે છે। ચલો હવે એનું બીજું દાખલો જોઈએ, તો ખાલી જગ્યા 13, ખાલી જગ્યા 3, અહીંયા પહેલું પદ નથી, બીજું છે, ત્રીજું નથી અને ચોથું છે, તો આપણે કયું શોધવું પડશે, પ્રથમ પદ અને ત્રીજું પદ। તો સૌથી પહેલાં બીજું પદ કયું થશે, એ વત્તા ડી બરાબર 13, એને હું નામ આપી દઉં છું સમીકરણ નંબર 1, અને ચોથું પદ એ વત્તા 3D બરાબર 3, એને નામ આપું છું સમીકરણ નંબર 2। હવે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 છે આપણા પાસે એ વત્તા 3D બરાબર 3, એમાંથી હું એ વત્તા ડી બરાબર 13 બાદ કરીશ તો એ છે એ ઉડી જશે, વત્તે ઓછે ઓછા એટલે એ ઉડી જશે। હવે અહીંયા 3D માંથી 1D હું બાદ કરીશ તો મને મળશે 2D અને બરાબર 13માંથી 3 જાય તો કેટલા મળશે, 10। હવે 13 મોટા છે એટલે 10 કેવા મળશે, માઇનસ, અને 10/2 એટલે ડી બરાબર કેટલા મળે આપણને, -5। સરસ, ચલો હવે બીજું પદ, પહેલું પદ શોધવાનું છે,
तो अहीं ए वत्ता डी बराबर तेर छे, एमां हूँ आनी किंमत मूकी दऊं छूं। ए वत्ता डी समीकरण नंबर एक छे, एमां हूँ डी नी किंमत मूकी दऊं छूं, एटले ए वत्ता ओछा पांच वत्ते ओछे ओछा एटले पांच केवा मळशे माइनस। हवे एने हूँ सामेनी बाजू मोकली दऊं बराबरनी ओ बाजू तेर पासे, तो ए शुं थई जशे, अहीं ओछा छे तो सामेनी बाजू जाए तो शुं थई जाय विद्यार्थी मित्रों, हाँ वत्ता सरस, एटले ए बराबर तेर वत्ता पांच, तो अहीं मने ए बराबर केटला मळ्या अठार, एटले पहेलुं पद मळी गयुं, प्रथम पद ए बराबर अठार, अने हवे आपणे शोधवानुं छे त्रीजू पद, तो त्रीजू पद बराबर ए वत्ता टू डी। હવે અહીંયા બધી કિંમત આપણા પાસે છે, એ મળી ગયું છે અઢાર, બે ગુણ્યા ઓછા પાંચ, પાંચ છે એ ઓછા છે, હવે હું અહીંયા કાઉન્સ ખોલી દઉં તો પાંચ તો કેટલા થશે દસ, અને દસ કેવા થશે માઇનસ, એટલે અઢારમાંથી દસ જાય તો કેટલા મળે આપણને આઠ, એટલે પહેલું પદ આપણું થશે અઢાર અને ત્રીજું પદ આપણું થશે આઠ। चलो हवे एना पछीनो दाखलो जोईए, तो दाखला नंबर त्रण एमां आपेलू छे पांच खाली जग्या नौ एक द्वितीयांश, एटले अहींया प्रथम पद छे आपणने बीजू अने त्रीजू पद शोधवानू छे, तो प्रथम पद ए बराबर पांच ये आपणो कयुं बनशे समीकरण नंबर एक, अने चौथुं पद ए वत्ता थ्री डी बराबर नौ एक द्वितीयांश ये आपणुं थशे समीकरण नंबर बे। हवे आगळ जो आपणे दाखला नंबर एक अने बे कर्युं छे, एमांथी कई रीते समीकरणमांथी डी नी किंमत मेळवी शके ई हवे तमने आवडी गयुं छे, एटले ई तमे जाते करी जोजो, एटले समीकरण एक अने बे परथी डी नी किंमत मळशे एक अने एक द्वितीयांश अने ए बराबर पांच। हवे बीजुं पद शोधवानुं छे, तो बीजुं पद बराबर ए वत्ता डी, ए केटलू छे पांच अने डी केटलू मळ्यु एक एक द्वितीयांश, एटले पांच वत्ता एक बराबर छ एक द्वितीयांश ए आपणे मळ्यु बीजू पद। हवे शोधवानुं छे त्रीजू पद, त्रीजू पद बराबर ए वत्ता टू डी बराबर पांच, हवे बे एम ज रहेशे अने डी नी किंमत अहीं मूकी दईए तो शुं मळशे पांच। हवे पहले अहींनो काउंस जोई लईए, अहींनो एक अने एक द्वितीयांशनो, तो शुं मळशे બે એકા બે અને બે એકા બે બે વત્તા એક એટલે કેટલા થશે ત્રણ દ્વિતીયાંશ, અને જો અહીંયા મને કાઉન્સ જોવું હોય તો કાઉન્સની બારે બે છે અને ત્રણની નીચે પણ બે છે, તો એ બને શું થઈ જશે ઉડી જશે, એટલે શું બચશે મારા પાસે પાંચ વત્તા ત્રણ, અને પાંચને ત્રણ કેટલા થયા આઠ, સરસ। તો ખાલી ખાનાઓમાં સંખ્યા મૂકતા છ એક દ્વિતીયાંશ અને આઠ મળે છે, એટલે કે બીજું અને ત્રીજું પદ મળે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે દાખલા નંબર ત્રણના ત્રણ દાખલા કર્યા, બાકીના બે દાખલા ચોથો અને પાંચમો એવા જ છે, એ તમે કરી જોજો। હવે આપણે જોશું દાખલા નંબર ચાર, સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢારનું કેટલામું પદ અઠોતેર થાય। અહીં જો હવે એ બરાબર ત્રણ છે આપણી પાસે, ડી તફાવત આપણને શોધવાનું છે, એટલે શું કરશું બીજામાંથી પહેલું પદ બાદ કરશું, એટલે આઠ માઇનસ ત્રણ, આઠમાંથી ત્રણ જાય તો પાંચ, અને એ એન કેટલા છે અઠોતેર, એન અહીંયા આપણને શોધવાનું છે, તો ફરી પાછો જે આપણે સૂત્ર મૂકતા આવીએ છીએ મૂકી દેશું, એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ગુણ્યા ડી, એટલે અઠોતેર બરાબર ત્રણ વત્તા એન માઇનસ વન ગુણ્યા પાંચ। હવે ત્રણ અહીંયા આ બાજુ છે એ બરાબર શું ધન છે, તો હું એને અઠોતેર પાસે લઈ જઈશ, અઠોતેરમાંથી ત્રણ જાય તો કેટલા બચશે આપણી પાસે, હા પંચોતેર, સરસ। તો પંચોતેર બરાબર પાંચ કૌંસમાં એન માઇનસ વન, હવે પાંચ છે ઈ એન માઇનસ વન સાથે ગુણાકારમાં છે, એટલે સામેની બાજુ જશે તો શેમાં આવી જશે ભાગાકારમાં, પંચોતેર ભાગ્યા પાંચ એટલે આપણે અહીંયા શું મળશે પંદર, પંદર બરાબર એન માઇનસ વન,
હવે એક છે એ કેવું છે ઋણ જો હું એને 15 બાજુ લઈ જાઉં તો શું મળશે આપણને ધન થઈ જશે ને વિદ્યાર્થી મિત્રો સરસ તો 15 અને 1 કેટલા થાય 16 એટલે n ની કિંમત આપણે કેટલી મળી અહીંયા 16 સરસ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે સ્વાધ્યાય 5.2 માં એ દાખલા નંબર 1 2 3 અને 4 કર્યા બાકીના દાખલા આપણે આવતા વિડીયોમાં કરશું